આ તણે ઉંદર છે ને, મતલબ તણે સુંદર છે ને, એ કામ ઓછું અને મસ્તી વધારે કરે છે. અડધો પોણો કલાક થઈ ગયો, એક સીન શૂટ નથી થયો. ભાઈ પડી ગયું હવાર, તારીખ હોળ ને મંગળવાર છે, અત્યારે વાયગા છે હવારના 11, અને એમ કહેવાય કે આજે તો અમારા આંગણીએ રૂડો દી ઉગો છે, કારણ કે અમારો હાળો એટલે કે અમારો સુંદર અમારે ઘેર પધાર્યો છે. પધાર્યો નથી, આપણે બોલાવ્યો છે. હાલ કે શૂટિંગ છે ને, તારે કામ કરવાનું છે એવું છે. એકલી ન પાણી ટાંકી આપણે અગાસી ઉપર મૂકી, એવી ગોલ્ડ ગંગા કરીને એક ટેન્ક આવે છે, એની એડ છે, એનું શૂટિંગ છે. એટલે મેં એને બોલાવ્યું, કીધું હાલ તો ફટાફટ શૂટિંગ કરી લઈ, તો મારી વાલી હોય તો તૈયાર છે, હું તૈયાર છું, અને અમારે અમર અત્યારે અમર અકબર એન્થની નથી, અત્યારે સુંદર 1, સુંદર 2, સુંદર 3 છે હું. એટલે હવે કરી નાખી શૂટિંગ ચાલુ, અને તમને એ બતાવું છું હમણાં કઈ રીતના અમે શૂટિંગ બુટિંગ જરાક કરીએ બરાબર. અને અમારો જે એન્થની છે ઓલરેડી, હા એ અહીંયા શું કહેવાય શૂટિંગ બુટિંગ કરે છે. હાલો તો જરા શૂટિંગ ચાલુ. માતાજી કહેવાય, ઉભું ન રહેવાય. હાલો જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ ભાઈ. હાલો ઓકે, હાલો આ તણે ઉંદર છે ને, મતલબ તણે સુંદર છે ને, એ કામ ઓછું અને મસ્તી વધારે કરે છે. અડધો પોણો કલાક થઈ ગયો, એક સીન શૂટ નથી થયો, એવું એવું થાય છે અહીંયા. હાલો હાલો જલ્દી ફટાફટ છૂટી આવી, છૂટી કરાવો, સિરિયસ સિરિયસ ચલો. હમણાં મારો એક્સિડન્ટ કરવાના હતા, રહી ગયો છું બરાબર છે. એટલે અમને એક્સિડન્ટ નહોતા કરવાના, તમને એમ કહે છે વચ્ચે નહીં ઊભું રહેવાનું. આ જનરલ જગ્યા કેવાય, વચ્ચે નહીં ઊભું રહેવાનું. ઓકે, બુલેટ કેમ થઈ ગઈ તારું? અચ્છા ભાઈ, આમનું સાયલેન્સર ફાટી ગયું છે. એક્ટિવા બુલેટ થઈ ગયું છે. અમે અહીંયા રસ્તા ઉપર નથી, આ કાયદેસર અમારી સોસાયટીનો રસ્તો છે. એટલે લડે છે, તમે રસ્તા ઉપર નહીં ઊભું રહેવાનું એમ કહે છે. બરાબર, એટલે સુંદર ને એવી જગ્યાએ ગાડી પાર્ક કરી હતી, ગાડી કાઢી આવી 10 મિનિટ તો ગાડી કાઢવા. હવે સીધા વેલેન્જા રસ્તામાં સ્ટોપેજ કરવાનું છે, ઉનાળાનો સમય છે, બપોરનો ટાણું છે, આમ જો ફૂલ ગરમી છે, અને છતાંય જેને કામ કરવું છે ને ભાઈ, એનું કામ ગોતી લે. આ ભાઈ ભાઈ શાહરૂખ ખાન ઇન શોર્ટ, જેને કામ કરવું છે એને કામ મળી રહેશે, જેને કામ નથી જ કરવું ને એને ખાલી બહાના મળશે, બીજું કાંઈ નહીં મળે. અને પછી ભાઈ અમને મળ્યું મોજીલું કપલ. ભાઈ એક બેકનો સાથ મળી જાય ને તો જિંદગી ખરેખર અહીંયા સ્વર્ગ બની જાય. હો, તમારી પાસે કેટલું છે એ મહત્વનું નથી, તમારી પાસે જે છે એમાં તમે કેવું જીવો છો ને એ મહત્વનું છે. જીવનના છેલ્લા ચરણોમાં જો તમે આવી મોજ કરતા હોય ને, એટલે સમજી લેવાનું કે ભાઈ તમે લોકો જીવન જીવી ગયા છો. અમે અત્યારે પહોંચી ગયા છે મારા સસરજીના ઘરે, એટલે કે પારુલની ઘરે. અને અહીંયા ભાઈ ગૌણી જમાડે ને, આ ચૈત્ર માસી નવરાત્રી આવે છે, એટલે એ ગૌણી જમાડવાનો પ્રોગ્રામ હતો. ગૌણી તો બધા જમી લીધા છે, અને ભેગા ભેગું પારુલ ને જમવાનું હતું. પારુલ ને હોય એટલે મારે હોય, એટલે પછી અમે બધા અહીંયા ભેગા ભેગા જમવા આવી ગયા. અને અહીંયાથી ઓલું શૂટિંગનું જગ્યા છે ને, જગ્યા એ છે હાવ નજીક બરાબર ને. જમીન ત્યાં પગી જઈ વાત નહીં સાંભળે, કારણ કે એને છે ને આ વિડીયો કોલ ચાલુ ને ચાલુ ને ચાલુ હોય. કોણ જાણે દિવસ માં જો 48 કલાક હોત ને તો 48 કલાક આ બધું વાતું કરે બધું એમ. ભાઈ વાયગા છે લગભગ 2, અને અમે પહોંચી ગયા છે સુરતના વેલંજા એરિયામાં આવેલી આ ફેક્ટરીની અંદર. આ ગોલ્ડ ગંગા ટેન્કની ફેક્ટરી છે, અહીંયા આવી બધી છે ને ટાંકીઓ બને. એ હમણાં તમને મશીન બતાવું કેવી મશીનમાં ટાંકીઓ બને. એટલે અત્યારે આપણે આની એડ કરવાની છે, એની માટે આપણે અહીંયા આવ્યા છીએ. પહેલાં છે ને આપણા ઘરની ટાંકીઓ બધી બ્લેક કલરની આવતી, પછી આવી રીતના વ્હાઇટ થાય, અને પછી અલગ અલગ કલરની થાય નહીં. હા, અને હવે આ કોપર કલર આવી ગયો. બોલો, આ કોપર અંદર એ કોપર છે આનું. સારું કેવો પણ, અને આ ટાંકીની કઈક સ્પેશિયાલિટી એવી છે કે આમાં ફંગલ નો થાય, બેક્ટેરિયા નો પડે, કારણ કે આનું જે મટીરિયલ છે ને એ એકદમ 100% વર્જિન પ્લાસ્ટિક છે, અને કઈક બીજું એક નવા જૂની છે આની અંદર. એટલે સ્પેશિયલ કોપર પાર્ટિકલનું બનેલું છે. એટલે શું છે કે આનું જે પાણી હોય ને એ બહુ બેસ્ટ પાણી એમ, અને એ જ આપણે લોકો સુધી પહોંચાડવાનું છે, અને એની આ એડ ચાલુ છે.
એમ છે. હાલો તો પેલા શૂટિંગ કરી નાખી ચાલુ, પછી પાછા ભેગા થાય. અમારી સાસુ આવી, સાસુ એ કે હું પીવું ચા, કોલ્ડ ડ્રિંક પીવું, ચા કોફી પીવો નહીં. અમે કીધું બપોરનું ટાણું છે, તડકો ધમ તપે છે, આપણે સાસુ પી, સાસુ હાલો ભાઈ સાસુ પી લઈ. જો ભાઈ સાસુ અમારી ભરાવા મળી છે, હો ફર્સ્ટ ક્લાસ અમારા મિતભાઈ છાસ બનાવે છે. હમણાં છાસુ પીને વળગી જવું કામે, બરાબર. હાલો તઈ હવે ભાઈ એક સીન છે જેની અંદર આ ટાંકી ઉપર ચડવાનું છે અમારે અમરને અકબરે, એટલે આ વિડીયોમાં તો સુંદર ટૂ સુંદર થઈ છે. હવે ચડો 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 તમને મેં આપ્યું હતું ગાડીમાં. ગરમી ગરમી હાલત થઈ ગઈ છે, કારણ કે ઇન્ડસ્ટ્રી એરિયા છે અને બહુ ગરમી થાય છે. પેલા નાખો દી જાયો આજે નીલેશ ને. મેં આગળ કીધું એમ, કામ જેને કરવું છે ને એને કોઈ બહાના નડતા નથી, એ એનું કામ ગોતી લે, ગમે એમ કરીને એનું કામ કરી હોતે લે. ખરેખર બહુ ગરમી હતી, બધાએ પતરા તપેલા હતા, છતાંય જો આમ જો કામ કરે છે ને એમ છે તઈ. પણ મેં એને કીધું ખાલી સેફટીનું ધ્યાન રાખજો તમે બસ. શૂટિંગ થઈ ગયું ભાઈ પૂરું, અને જો પાછળ જે ઓલી છે ને આની અંદર આવું બધું પ્લાસ્ટિકનું મટીરિયલ નાખે, એટલે એ આખું મટીરિયલ એક સરખું બધે સ્પ્રેડ થઈ જાય અને તમને આવી સરસ મજાની વોટર ટેન્ક મળી જાય. ભાઈ અમારા મિતભાઈ ચાને બદલે આઈસ્ક્રીમ લઈ આવ્યા છે, એટલે હવ અમારો ડાયરો છે ને ટાટો ગોઠો કરે છે ભાઈ. હું થેન્ક યુ આ મિતભાઈ ને, એક ભાઈ છે મનનભાઈ, તમે જો તો ઓળખી નહીં શકો કે કોણ મિત છે ને કોણ મનન છે. હું અહીં તો તમને એને ઉપર ફોટો આપું છું, જોઈ લે. એમ પાછો એનો ફોટો નથી, એના ભાઈનો ફોટો છે એમ છે. ભાઈ અમારો સારથી હવે જાય છે એની દુકાને, બરાબર. અહીંયા સામે જ ઓલી ગલીમાં છે ને એની સરસ મજાની ટેલરની શોપ છે, ત્યાં જાય છે. હવે સારથી બદલી જાય અને અમે જાય ઘેરે. નાસ્તો કરે છે કાંઈ કે નથી કરાવતો? હાલો કરવો કરાવો. ના ભાઈ ના ના, ચાર સવારનો એ પેક થઈ ગયો હતો અને અટાણા વાગ્યા છે 4:18. હાલો હવે ડ્રાઈવર જરાક બદલી લઈ, હવે ગ્લિન્ડર સીટમાં આવી જાય. આ અમારી ગ્લિન્ડર હાલ, તું હવે ગ્લિન્ડર બની જાય ને હું બની જાઉં ડ્રાઈવર. હાલો વાલા જય માતાજી. બરોબર એમ કહેવાય કે 5:15 થઈ સર, હવ ડાયર આવી ગયા ઘેર. હવે આજે હું અમારે નાસ્તો કરવો, હું જમવું છે એનું થાય પરિયાણ. અને જો 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 એના ચશ્મા પેલા મુકાઈ જાય, જો બહુ મોટો સ્ટોક છે આને આની પાસે ચશ્માનો. અને અહીં વાલી હું આજે રસોઈ કરી તું કેવો એ બનશે, આ ખાલી કેવા પૂરતું છે કે હું કે બને, બાકી બનવાનું તો એને ધાર્યું છે. આને તમે રોજ ખીચડી અમને નથી ભાવતી તો બનાવીને ખવડાવી છે. આ હવે સાક્ષીમાં છો, જો એને મને એમ કીધું કે હું જેમ કહું ને આ કેમ પાછું કાળું કાળું થઈ જાય છે એમ બનશે, બરાબર છે. મારે આજે એવી ઈચ્છા છે કે મારે ગુવારીયા ઢોકળા ખાવા છે. બની જાય પાકું ને, હમણાં હું કભી લઈ આવી. હાલો જો આજે સાંજે ગુવારીયા ઢોકળા બને ને તો સમજી લેવાનું કે મારું ધારું થયું છે, બાકી બધાને ખબર છે ઘરમાં કોનું ધારું થાય છે, બરાબર. હા જે આના બ્લોગમાં તમને હમણાં ખબર પડી જાય થોડી જ વારમાં. ભાઈ કાલે ગવારીયા ઢોકળા બનાવ્યા હતા પણ એના કામમાં હતી, હું મારા એડિટિંગમાં હતો એટલે અમે બ્લોગ શૂટ કરતા જ ભૂલી ગયા, હાવ ભૂલી ગયા, એટલે કહી દઉં. અને અત્યારે પાછું જો અહીંયા બધું કિચન ભાઈ સાફ કરવા માટે લીધું છે હમણાં, એટલે હમણાં સાફ સફાઈ થોડી કરી નાખી પહેલાં. બાકી આ બ્લોગ ભાઈ રોજ અમે ડેઈલી બ્લોગ બનાવીએ છીએ, રોજે રોજ બ્લોગ બનાવીએ છીએ, એટલે ખાસ કરીને તમને છે ને આજનો બ્લોગ તમને આજે અમે આખી દિનચર્યા તમને આવતીકાલે જોવા મળી જશે. તો જરાક આ બ્લોગને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. આ વાલી પેલા અહીંયા આવી આગળ, તો લાઈક શેર બોલતો ફટાફટ લે મારી વાલી. આ બ્લોગને છે ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો ભાઈ મારી વાલી અને હું એનો વાલો એટલે બે કહી દઈ છે, તો જરાક લાઈક શેર કરી નાખજો. એટલે અમને છે ને રોજે રોજ બ્લોગ ઉતારવાની બહુ મજા આવે. હા હવે નહીં ભૂલી, બરાબર છે. હાલો ફરી મળીશું ત્યાં સુધી. હાઉ ડેર ને રામે રામ.